गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आज आप क्यों पाठ भरवाने चाहिए। पाठ नंबर 25 मारो जिल्लो, बराबर है। तो यहाँ जोइए गुजरात राज्य दर वर्षे खेल महाकुंभ आयोजन करे छे। गुजरात राज्य शू करे छे? खेल महाकुंभ एटले रमतोत्सव नो मेळो जे योजे छे, बराबर छे। तेमा भाग ले पोतानी आवडत ने बतावा माटे सौ कोई आवे छे, तेमा बधा भाग ले छे, पोतानी आवडत बतावे छे। शिक्षकों ने विद्यार्थियों पर मोटी संख्या में आवे छे। आ वर्षे आ कार्यक्रम राज्यना पाटनगर गांधीनगर खाते योजवामां आव्यो छे। शुं कीधुं छे? शिक्षकों ने विद्यार्थी मित्रों पण एमां मोटी संख्या में भाग ले छे। आ कार्यक्रम आज वखते क्या आयोजन छे? तो पाटनगर गांधीनगर खाते योजवामां आवेलो छे, जेमां भाग लेवा राज्यना जुदा जुदा जिल्लाओमांथी मोटी संख्यामां शिक्षकों ने विद्यार्थीओ આવી પહોંચ્યા છે। આજે ઘણા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ગ4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્તાર દાદરમાં એકઠા થયા છે, બરાબર છે। બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળગ્યા હતા। શિક્ષકો પોતાના અનુભવોની આપલે કરતા હતા। બગીચામાં શું કરે છે? બધા ભેગા થઈને વાતો કરતા હતા અને શિક્ષકો પોતાના અનુભવોની આપલે કરતા હતા। જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા, વાતની શરૂઆતમાં કહેતા, વિશ્વા બોલી, હું કચ્છ જિલ્લામાંથી આવું છું। કોણ બોલે છે? વિશ્વા બોલે છે અને કહે છે, હું કચ્છ જિલ્લામાંથી આવું છું। અમારું જિલ્લા મથક ભુજ છે। કચ્છનું જિલ્લા મથક કયું છે? ભુજ। અમારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે। અમારા જિલ્લામાં કુલ શું છે? 10 તાલુકા છે। ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે। ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો શું કરે છે? પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે। જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે। ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પાડોશી છે। ગુજરાતના શું કીધું? કચ્છની પાડોશી જિલ્લો કયો થાય? તો કે મોરબી, સુરેન્દ્ર, પાટણ અને બનાસકાંઠા। ત્યાર પછી જ્યોતિ બોલી, અમારો જિલ્લો ખાલી જગ્યા। જ્યોતિ શું કહે છે? કે અમારો જિલ્લો કયો છે? ગુજરાત જિલ્લાના અમદાવાદ છે। ચાલો, જ્યોતિનો જિલ્લો કયો છે? અમદાવાદ। અમારો જિલ્લો અમદાવાદ અને તેનું વડું મથક કયું છે? અમદાવાદ। અમદાવાદ જિલ્લાનું વડું મથક પણ અમદાવાદ છે। જિલ્લાના કુલ કેટલા તાલુકા છે? 10 તાલુકા છે। અમારા જિલ્લાની સરહદ કયા છે? અમારા જિલ્લાની સરહદ ખાલી જગ્યા અને એમાં કોઈ સરહદ આવતી નથી, એટલે ખાલી જગ્યા આવશે, બરાબર છે, દેશ આવશે, રાજ્યોને સ્પર્શે છે। અમારા જિલ્લાની સરહદે ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ અને ભાવનગર જિલ્લા આવેલા છે, બરાબર છે। અહીંયા શું હશે? જ્યોતિ બોલે છે કે અમારો જિલ્લો અમદાવાદ છે, તેનું વડું મથક પણ અમદાવાદ છે। જિલ્લાના કુલ કેટલા? 10 તાલુકા છે। અમારા જિલ્લાની સરહદ કોઈ રાજ્યોને સ્પર્શતી નથી, એટલે દેશ। અમારા જિલ્લાની સરહદે ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ અને ભાવનગર જિલ્લા આવેલા છે। સમજાણું બાળકો? ત્યાર પછી આપણે જોઈએ, આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો, મારો જિલ્લો ડાંગ છે। મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। ડાંગ જિલ્લો સૌથી ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। તેનું ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે। તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે। સૌથી ઓછી વસ્તી કોણ ધરાવે છે? તો કે ડાંગ જિલ્લો। તેની વસ્તી 226,769 છે। ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ 58.5% અમારા જિલ્લામાં આવેલો છે। ડાંગ જિલ્લો છે એ સૌથી મોટો એટલે કે જંગલવાળો વિસ્તાર છે। જ્યોતિ બોલી, અમારો જિલ્લો ગુજરાત જિલ્લાની વિસ્તારની દ્રષ્ટિએ 6ઠું સ્થાન ધરાવે છે। અમદાવાદ કયું સ્થાન ધરાવે? 6ઠું। તેનું ક્ષેત્રફળ કેટલું છે? 8,107 કિલોમીટર। ત્યાર પછી જોઈએ તો તેની વસ્તી કેટલી છે? તો કે 72,14,225 છે। રાજ્યના કુલ કેટલા ટકા છે? તો કે ટકાવારી નથી, જંગલોમાં અમદાવાદમાં જંગલો ઓછા આવેલા છે।
અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલે, સાબરમતી નદીના કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે. મારા જિલ્લામાં સાક્ષરતાનો દર 86.65% છે. મારા જિલ્લામાં સીધી સૈયદની જાળી, કાકડિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ એવા જોવાલાયક સ્થળો આવેલા છે. સમજાવવાનો ક્યાં પછી જોઈએ? જો આ સાંભળતા જોતી બોલી, અમારા જિલ્લામાંથી સાબરમતી અને કઈ નદી થાય છે, બીજી ભાદર નદી પસાર થાય છે. કઈ નદી થાય છે? આ સાંભળતા જ્યોતિ બોલી, અમારા જિલ્લામાંથી સાબરમતી અને ભાદર નદીઓ પસાર થાય છે. અમારા જિલ્લામાં આવેલા અમદાવાદ અને વોઠા શહેરના વોઠા શહેરો આ નદીઓના કિનારે આવેલા છે. અમારા જિલ્લાનો સાક્ષરતા દર કેટલો છે? 86.65%. અમારા જિલ્લામાં કયા કયા? તો કે સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટ, ત્યાર પછી સાયન્સ સિટી, ત્યાર પછી લોથલનો ટેકરો જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. સમજાણું બાળકો? ત્યાર પછી આપણે જોઈએ તો જો મૈત્રી બોલી, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચો ગઢ ગિરનાર વાદળથી આવવાતું કરે છે. શું કહે છે? ઊંચો ગઢ, જે ગિરનારનો ગઢ છે, ઊંચો એ વાદળથી વાતું કરે છે. એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રીએ જ્યોતિ સામે જોયું અને જ્યોતિ બોલ્યું કે અમારા જિલ્લાનો ખણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર્વત આવેલા છે. તો કે અમદાવાદમાં કોઈ પર્વત આવેલા નથી. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું, મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધોરેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તન્વી વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાની છું. મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. મોઢેરાનું શું જાણીતું છે? તો કે સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણ. જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં કયું આવેલું છે? તો કે જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર, ત્યાર પછી ગીતા મંદિર અને ઝુમા મસ્જિદ, અને ત્યાર પછી શું કીધું છે, બીજું કયું મંદિર આવેલું છે? તો કે ભદ્રકાળી મંદિર આવેલું, જેવા ધાર્મિક સ્થળોના સ્થાનો આવેલા છે. જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર, ગીતા મંદિર, ઝુમા મસ્જિદ અને ભદ્રકાળી મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. જ્યારે બીજું શું છે? તો કે સિદ્ધિ સૈયદની જાળી, ગાંધી આશ્રમ, ધોળકાનો મલાવ તળાવ જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે. બરાબર છે? ત્યાર પછી જોઈએ, કોઈ બોલે તે પહેલાં કૃષ્ણા બોલી, મારો જિલ્લો નર્મદા, મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. શું કીધું? આ બંધથી જે રચાયેલું નામ છે એનું શું કીધું છે? સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. બરાબર? સરદાર સરોવર ડેમ પર શું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં ખાલી જગ્યા નદી પર ખાલી જગ્યા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે. તો કે અમદાવાદમાં કોઈ સ્થળે બંધ બાંધવામાં આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું ધનરાજે કહ્યું, મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસોર રેસ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. જેસોર રેસ અભયારણ્યમાં રીછ, નીલગાય, દીપડા, શાહુડી વગેરે રાજ્ય, જ્યારે બાલારામ અભયારણ્યમાં રીછ અને નીલગાય જોવા મળે છે. સમજાણું બાળકો? ત્યાર પછી જોઈએ, જ્યોતિ બોલી, અમારા જિલ્લાના ખાલજીગીયા તાલુકા અને ખાલજીગીયા તાલુકામાં તો કે અમારા જિલ્લામાં સાણંદ તાલુકામાં નળ સરોવર,
અને બીજું કયા આવેલા છે તો કે સાણંદ તાલુકામાં નળ સરોવર અને અભયારણ્યો આવેલા છે, જેમાં મુખ્યત્વે શું જોવા મળે છે તો કે બતક, સારસ કુંજ, રાજહંસ, બગલા, પેલિકન વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. સમજાણું બાળકો? ત્યાર પછી જોઈએ, હરભજન બોલતા તૈયાર જ હતો. તેણે કહ્યું, હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. મારા જિલ્લામાં આવેલા તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જ જાણીતો છે. ભરત ભરેલી છત્રીઓ સાથે મેળાઓમાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. ત્યાર પછી જ્યોતિ શું કહે છે તો કે અમારા જિલ્લામાં મોઠા ખાતે કયો મેળો ભરે છે? જેતલપુરના મેળા ભરાય છે, બરાબર છે. પંચમહાલ જિલ્લાના દવેન્દ્રએ કહ્યું, મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા તરત બોલી કે હું પોરબંદર જિલ્લામાંથી આવું છું અને મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. બરાબર, સમજાણું બાળકો? ત્યાર પછી જોઈએ, પાછળ ફેરવો. આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં કયો પાક વધુ થાય? તો કે ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર અને ચણા જેવા પાક પણ મારા જિલ્લામાં લેવામાં આવે છે. મારા જિલ્લામાં કાચના વાસણો, લોખંડ, પોલાદ અને પ્લાસ્ટિકની વસ્તુઓ જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે. આટલું કરો, તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં આવેલા તાલુકાની યાદી બનાવવા. તમારે આ બધા ક્વેશ્ચન છે એ જાતે કરવાના છે, આ તમારા નોલેજ માટે છે, બરાબર. એક પેજમાં તમે બનાવી શકો છો, તમારો જિલ્લો કયો છે એનો નકશો બનાવવાનો, એની બાજુબાજુના તાલુકા લખવાના. ત્યાર પછી તમારા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકના નામ લખવાના. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલાનું સ્થાન ધરાવે છે એ લખવાનો જવાબ. તમારા જિલ્લાની વધુ વસ્તી ધરાવતા અને ઓછી વસ્તી ધરાવતા જિલ્લાની યાદી લખવાની. તમારા જિલ્લામાં વધુ વસ્તી કોણ ધરાવે અને ઓછી વસ્તી કોણ ધરાવે એ લખવાનું. એકમમાં દર્શાવ્યા સિવાય જોવાલાયક સ્થળોની યાદી બનાવવાની. ત્યાર પછી ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોનો ચાર્ટ બનાવવાનો. ત્યાર પછી શું કરવાનું? બંધ અને અભયારણ્યો કયા કયા આવેલા છે? સરદાર સરોવર બંધ છે, અભયારણ્યો કયા છે, નળ સરોવર, બધા એ રીતના અભયારણ્યના નામ રાખવાના. પછી તાલુકામાં ભરાતા મેળાઓની યાદી બનાવવાની. ત્યાર પછી તમારા જિલ્લામાં વિકસેલા ઉદ્યોગો અને કાચા માલની યાદી બનાવવાની. જિલ્લા પંચાયત અને તેના કાર્ય પર તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવો. જિલ્લા પંચાયત અને તેનું કાર્ય શું કરે એ, જિલ્લા પંચાયતનો વહીવટ કોણ કોણ કરે છે એ લખવાનું. તો જિલ્લા પંચાયતનો વહીવટ કોણ કરે? તો કે જિલ્લા પંચાયતનો વહીવટ જે છે એ વહીવટ રાજ્યના સરકાર જિલ્લા વિકાસ અધિકારી કરે છે. આ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતનો સઘળો વહીવટ કરે છે, બરાબર છે. સમજાવું બાળકો? અને જિલ્લા પંચાયતનું કાર્ય શું હોય છે? તો કે દેખરેખ અને અંકુશ રાખવાનું. કર્મચારીઓના કામકાજ પર દેખરેખ અને અંકુશ રાખવાનું કાર્ય હોય છે. તમારા જિલ્લામાં નકશો મેળવી તેના વિગતો જણાવો. જોવાલાયક સ્થળો લખવાના, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો, બંધ, અભયારણ્ય, મેળો અને ઉદ્યોગો આની યાદી બનાવવાની, બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવો. શું કીધું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળ નેતા કોના ઉપર? સરદાર વલ્લભભાઈ પટેલના સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે બંધની સામે કેટલું છે? 3.2 કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર નવા ગામ નજીક આવેલું છે, બરાબર છે. તેનો વિસ્તાર કેટલો છે? તો કે 20,000 ચોરસ મીટર એનો વિસ્તાર છે. અને તે 12 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં ઘેરાયેલું
સમજાણું આવી રીતના. ત્યાર પછી એનું 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતી હતી ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદઘાટન કરાયું હતું અને જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે છે. બરાબર સમજાણું બાળકો. ત્યાર પછી અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. ત્યાં સુધી બાય બાય.